આજે આપણે વેવ વાઇન્ડિંગ ડાયાગ્રામ કેવી રીતના ડેવલપ કરવામાં આવે છે, એટલે કે વાઇન્ડિંગ ડાયાગ્રામ આપણે કેવી રીતના દોરવું છે, એક એક્ઝામ્પલ દ્વારા સમજશું. તો અહીં આગળ આપણી પાસે એક ક્વેશ્ચન છે કે એક ચાર પોલ વાળા જનરેટર કે જેને વેવ પ્રકારનું વાઇન્ડિંગ કરેલ છે, વાઇન્ડિંગ કેવું છે, વેવ પ્રકારનું છે, અને તેમાં આર્મેચરના વાહકોની સંખ્યા 22 છે. વાહકોની સંખ્યા 22 એટલે કે આપણને ઝેડ શું આપી દીધું છે, 22, જે આપણે અહીંયા જોઈ શકો છો કે ઝેડ આપણે કેવું છે, 22 આપ્યું છે. તેનું વાઇન્ડિંગ ડાયાગ્રામ દોરવાનું છે. ઉપરાંત તેમાં પોલની જગ્યા દર્શાવો તથા બ્રશની જગ્યા અને પોલારિટી દર્શાવવાની છે, એટલે પોલ દર્શાવવાના છે અને બ્રશની જગ્યા અને તેની પોલારિટી દર્શાવવાની છે. તો અહીંયા આગળ આપણને ઝેડ બરાબર 22 એટલે વાહકોની સંખ્યા 22 અને કેટલા પોલ છે, 4 પોલ, એટલે કે પી બરાબર 4 છે. તો હવે આપણે વાઇન્ડિંગ ડાયાગ્રામ દોરતા પહેલા આપણે એવરેજ ફિટ ફાઇન્ડ આઉટ કરવી પડશે. એવરેજ પીચ એટલે કે વાય એ ને આપણે એવરેજ પીચ કહીએ છીએ. તો વાય એ બરાબર આપણી પાસે સૂત્ર છે ઝેડ પ્લસ ઓર માઇનસ 2 અપોન પી, એટલે એક વખત ઝેડ પ્લસ 2 લેવાના અને એક વખત ઝેડ માઇનસ 2 લેવાના. તો આપણી પાસે ઝેડની સંખ્યા કેટલી છે, 22. તો 22 વત્તા 2 છેદમાં પોલની સંખ્યા 4. બીજી વખત લેવાનું છે 22 ઓછા 2 છેદમાં 4. તો 22 વત્તા 2 24 છેદમાં 4, એટલે 6 ચોક 24, એટલે આપણને આન્સર મળશે 6. અને બીજું 22 ઓછા 2 એટલે કે 20, 20ના છેદમાં 4 એટલે 4 પંચા 20 એટલે કે 5. તો આપણને એવરેજ પીચ બરાબર 6 અને 5 બે સંખ્યા મળી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને 6 અને 5 બે સંખ્યા મળી છે, પણ આપણને ખબર છે કે સંખ્યા આપણે કેવી લેવાની હોય છે, એકી સંખ્યા લેવાની છે, એટલે એકી સંખ્યા આપણી પાસે અહીંયા આગળ 5 છે. તો એવરેજ પેનની સંખ્યા એકી લેતા વાય એ બરાબર કેટલા થશે, 5 થશે. અને આ આપણે આગળના વિડીયોના અંદર જ્યારે તફાવત સમજાય છે લેપ અને વેવ વાઇન્ડિંગના અંદર, એના અંદર આ દર્શાવ્યું છે કે એકી સંખ્યા લેવામાં કેવી રીતના આવે છે. ઓકે, પછી અહીંયા આગળ આપણને આપ્યું છે બેક પીચ અને ફ્રન્ટ પીચની સંખ્યા સરખી ધારતા. હવે અહીંયા આગળ છે જે વેવ વાઇન્ડિંગ હોય તો બેક પીચ અને ફ્રન્ટ પીચ સરખી હોઈ શકે, એની જગ્યાએ લેપ વાઇન્ડિંગ હોય તો બેક પીચ અને ફ્રન્ટ પીચ એકી સંખ્યા હશે પણ બેના ગુણકમાં હશે, પણ સરખા નહીં હોય. તો અહીંયા આગળ આપણે શું છે, બેક પીચ અને ફ્રન્ટ પીચ ઇક્વલ છે, એટલે આપણે અહીંયા ધારી લઈએ કે વાય બી ઇક્વલ ટુ વાય એફ ઇક્વલ ટુ 5, એટલે કે બેક પીચ અને ફ્રન્ટ પીચ કેવી છે, સરખી છે, અને આપણે એકી સંખ્યા ધારતા 5. તો હવે આપણે આ 5ને લઈને આપણું વાઇન્ડિંગ ડાયાગ્રામ ડેવલપ કરશું. હવે આપણે બેક પીચ અને ફ્રન્ટ પીચની જે સંખ્યા આપણે જે 5 ધારી છે એની આધારે આપણે ટેબલ તૈયાર કરવાનું રહેશે, અને ટેબલ પછી આપણે વાઇન્ડિંગ ડાયાગ્રામ દોરવાનું રહેશે. તો હવે જો અહીંયા આગળ આપણી પાસે કેટલા વાય બી અને વાય એફ બરાબર 5 મળ્યા છે, તો હવે આપણે અહીંયા આગળ શું કરશું, 1થી સ્ટાર્ટ કરવાનું. તો 1માં કેટલા ઉમેરવાના, 5. 1 + 5 ઇક્વલ ટુ શું મળે આપણને, 6. હવે જ્યાં 6 આવ્યો છે એ ફ્રન્ટ પેચમાં લઈ લેવાનું. તો ફ્રન્ટ પીચમાં લેશો એટલે 6માં અંદર કેટલા ઉમેરવાના, 5, એટલે કેટલા મળે આપણને, 11. હવે આમાં તમે જોઈ શકો છો કે આપણે પ્લસ કરીએ છીએ, માઇનસ નથી કરતા. કેમ કે આપણી જે આ સિક્વન્સ ડાયાગ્રામ છે, એટલે કે જે વેવ વાઇન્ડિંગ જે છે એ આવી રીતના વેવની જેમ આગળ વધતી હોય છે, પાછળ સાઈડ નથી આવતી, એટલે કે માઇનસ કરવાનું રહેતું નથી. એ જગ્યાએ જ્યારે આપણે લેફ્ટ વાઇન્ડિંગ દોરશું તો આપણે એકમાં માઇનસ કરવાનું રહેશે, એકમાં પ્લસ કરવાનું રહેશે, પણ અહીં આગળ આ જે આપણું વેવ વાઇન્ડિંગ છે એ વેવની જેમ આગળ વધતું હોય છે, એટલે કે આપણે પ્લસ જ લઈશું. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે અહીંયા 5 ધાર્યું છે, એટલે દર વખતે આપણે 5 એડ કરતા જવાના છે. એટલે 1થી સ્ટાર્ટ કરીએ, 1 + 5 6, એના પછીમાં 6માં 5 એડ કરો એટલે 11, 11 + 5 એટલે 16, 16 + 5 એટલે 21, હવે 21 + 5 એટલે 26. હવે અહીંયા આગળ 26માંથી 22 માઇનસ કેમ કર્યા છે, તો એનું રીઝન એ છે કે આપણી પાસે વાહકોની સંખ્યા 22 છે, એટલે 22ની ઉપર આપણે જવું જોઈએ નહીં. એટલે જે 22, તો 26 જે આવ્યો છે, 26માંથી આપણે 22ને શું કરી નાખવાનું, માઇનસ, એટલે કે આપણા ઝેડ કરતાં આ સંખ્યા વધે એટલે આપણે એને 22 માઇનસ કરી દેવાના, એટલે 26 - 22 એટલે કે 4. હવે અહીંયા આપણે આગળ જે ફ્રન્ટ પીચમાં જે ચાલશું, એટલે કે એમાં શું કરશું, આ જે 4 આવ્યો છે, 4 + 5 એટલે 9, પછી + 5 એટલે 14, પછી 14 + 5 એટલે કે 19, 19 + 5 એટલે કે આપણને કેટલા મળે છે, 19 + 5 કરીએ એટલે આપણને 24 મળે છે. ફરી 24 એ 22 કરતાં કેવું થાય છે, વધી જાય છે, એટલે 22માંથી માઇનસ કરશું તો આપણને કેટલા મળશે, 2. ફરી 2થી સ્ટાર્ટ કરશું એટલે 2 + 5 7, 7 + 5 12, 12 + 5 17, 17 + 5 22, 22 + 5 27. ફરી આપણી પાસે 27 આવી ગયું, એટલે ફરી આપણે શું કરવાનું, 22માંથી માઇનસ, એટલે હવે આપણી પાસે મળ્યું શું, 5. હવે 5ને લઈને ફરી સ્ટાર્ટ કરશું એટલે 5 + 5 10, 10 + 5 15,
पंदर वत्ता पांच वीस, वीस वत्ता पांच एटले पच्चीस आई गयु। फरी आपणी बावीस करता संख्या वधी छे एटले पच्चीस ओछा पांच एटले तण। हवे तण ने लईने आगळ वधता, तण वत्ता पांच आठ, आठ वत्ता पांच तेर, तेर वत्ता पांच अठार, अने अठार वत्ता पांच एटले के तेवीस। फरी एक संख्या वधी गई छे अने तेवीस ओछा बावीस एटले के एक। એટલે અહીંયા તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે લાસ્ટમાં આપણી પાસે કેટલું આવી ગયું, એક। એટલે આ એક ના આવે ત્યાં સુધી આપણે આ સિક્વન્સને કન્ટિન્યુ કરતા રહેવાનું રહેશે। એટલે અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ આવ્યું તો ત્રેવીસ ઓછા બાવીસ એટલે કે એક, એક એક અહીંયા અને એક અહીંયા, એટલે અહીંયા આપણી એક વાઇન્ડિંગ આખી કમ્પ્લીટ થાય છે। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણે જે ક્વેશ્ચન છે એનો વેવ વાઇન્ડિંગ ડાયાગ્રામ છે અહીંયા ડ્રો કરેલો તમને જોવા મળે છે। તો અહીંયા આગળ આપણે જોશું કે સૌથી પહેલાં આપણી પાસે કેટલા કંડક્ટર છે, ટોટલ બાવીસ કંડક્ટર છે। તો અહીંયા આગળ બાવીસ કંડક્ટરને આપણે પહેલાં ડ્રો કરશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એકથી બાવીસના નંબરિંગ આપી દીધા છે અને જે બ્લુ કલરની લાઇન જોવાય છે એ આપણે વાહક, ટોટલ બાવીસ વાહક આપણે દોરી દીધા છે। તો હવે આપણે આગળ જે ટેબલ દોર્યું છું ટેબલ પરથી આપણે આગળ તમે જોઈ શકો છો કે આપણે પાછળ વાહકની સંખ્યા કેટલી હતી, બાવીસ હતી। તો અહીંયા આગળ આપણે એકથી બાવીસના નંબરિંગ પણ આપી દીધા છે અને જે બ્લુ કલરની લાઇન તમને જોવા મળે છે એ આપણા શું છે, એકથી બાવીસ વાહકો દર્શાવવામાં આવ્યા છે। તો હવે આગળ આપણે જે આ ટેબલ દર્શાવ્યું છે એ ટેબલ પ્રમાણેનું આપણે વાઇન્ડિંગ ડાયાગ્રામ ડ્રો કરશું। આપણે જોશું એકથી સ્ટાર્ટ કરશું, એકથી ક્યાં જવાનું છે, છ પર। તો અહીંયા આગળ જુઓ આ તમને જોવા મળે છે જે ગ્રીન, અહીંયા તમે જોઈ શકો છો જે ગ્રીન કલરથી સ્ટાર્ટ કર્યું છે અહીંયા આગળ તમે જુઓ છો એકથી છ। હવે આપણે જવાનું છે અહીંયા આગળ છ થી ક્યાં છે, અગિયાર। અગિયારથી સોળ, સોળથી એકવીસ, પછી એકવીસથી ચાર। હવે અહીંયા જોવાનું છે આપણે ચારથી નવ પર આવવાનું છે। તો અહીંયા આગળ તમે જુઓ આપણે જો ચારથી સ્ટાર્ટ કરીને નવ પર લીધું, હવે નવથી આપણે લેવાના છે ચૌદ, છે ચૌદથી ઓગણીસ, જવાનું છે ઓગણીસથી બે, બે થી સાત લેવાનું છે હવે આપણે, લેવાનું છે સાત થી બાર, હવે આપણે લેવાનું છે બાર થી સત્તર, હવે લેવાનું છે સત્તર થી બાવીસ,
एना पछी 22 थी 5, હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે લેવાનું છે 5 થી 10, પછી આપણે લેવાનું છે 10 થી 15, પંદર થી 20, વીસ થી આપણે જોવાનું છે 3, હવે અહીંયા જોઈ શકો છો આપણે જવાનું છે 3 થી 8, આઠ થી 13, તેર થી 18, અને 18 થી 1, આપણે જે અહીંયા 20 થી આવ્યું અહીંયા 3 પર પૂરું થયું, તો આ વાઇન્ડિંગને આપણે અહીંયા 3 થી બતાવવી પડશે, તો આ 3 થી 20 અહીંયા આગળ આપણે આ 3 થી 20 અહીંયા પૂરું કરવાનું રહેશે. આગળ તમે જોઈ શકો છો આ 22 થી આપણું 5 છે, આજે 5 વાળું છે, તો એને આપણે અહીંયા આગળ પૂરું કરવું પડશે, આ 5 અને 5 થી 22. અહીંયા આગળ તમે જોઈ શકો છો આ 18 થી 1 પર આવે છે, તો અહીંયા આગળ આપણે આ 1 અને 1 થી અહીંયા આગળ 18 ડ્રો કરવું પડશે. હવે જો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 19 થી 2 પર જાય છે, તો અહીંયા આગળ આપણે 2 થી 19 દર્શાવવાનો, અને 21 થી 4માં જાય છે, તો અહીંયા આગળ તમારે આ 21 અને 4 એટલે 4 થી 21 અહીંયા દર્શાવવાનો રહેશે, અને આ પ્રમાણે તમારી વાઇન્ડિંગ પૂરી થશે. તો આ પ્રકારે તમે વેવ વાઇન્ડિંગ ડ્રો કરી શકો છો. હવે એના અંદર આપણને ક્વેશ્ચનના અંદર દીધું છે કે નંબર ઓફ પોલ દર્શાવવાના છે, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે NS એવા પોલ દર્શાવ્યા છે. આપણી પાસે પોલ કેટલા છે? 4, તો અહીંયા આગળ 4 પોલ દર્શાવવામાં આવ્યા છે, N અને S, N અને S. હવે આપણે નીચે જે પ્રમાણે દર્શાવ્યું છે એ પ્રમાણે આપણે સેગમેન્ટને ડ્રો કરશું.
तो आ तमे जोई सको छो कि आपणे 1 થી 11 સેગમેન્ટ દર્શાવ્યા છે અને 1 ને 2 ને પાછું રિપીટ કર્યું છે અને અહીંયા 6 અને 9 નંબર પરથી આપણે શું લઈશું આઉટપુટ લઈ આઉટપુટ લઈશું 6 પરથી નેગેટિવ અને 9 પરથી પોઝિટિવ तो आपू वाइंडिंग डायग्राम अथवा तो डेवलप डायग्राम आपू रेडी थी चूक्यू है। तो आ रीतना तब वेव वाइंडिंग डेवलप डायग्राम कैलक्युलेशन कर दौरी सको।